કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી કેલર થ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે આની પહેલાં મેં બે વિડીયો બનાવેલા હતા એક તો કલ્પસર યોજના વિશે અને ભાડભૂત બેરેજ ભાડભૂત સરોવર બનાવવાનું છે એના વિશે તો એ બંનેમાં આપણે થોડી ઘણી નર્મદા નદી વિશે વાત કરેલી હતી નર્મદા નદી કે જે રેવા તરીકે પણ ઓળખાઈ છે અથવા મૈકલ કન્યા તરીકે પણ ઓળખાઈ છે તો આજે આપણે એ જાણીશું કે નર્મદા નદી શું છે નર્મદા નદી વિશે થોડી માહિતી મેળવવાની કોશિશ કરીશું કારણ કે તમને ખ્યાલ હશે કે ભૂગોળ જીઓગ્રફી જીઓગ્રફીના ટોપિકમાંથી નદીઓ વિશે પ્રશ્ન પૂછાતા હોય છે કે આ નદીની સહાયક નદી ગઈ છે આ નદીનું ઉદ્ભવસ્થાન ક્યાંથી થાય છે અથવા તો ઘણી બધી વાર તો લોકોને એવું કન્ફ્યુઝન હોય છે કે આ નદીનું ઉદ્ભવસ્થાન અહીંથી થઈ છે અહીંથી થઈ છે કઈ રીતે થાય છે તો એ આપણે સમજવાની કોશિશ કરીશું બરાબર તો આપણે નર્મદા નદી વિશે જાણીશું નર્મદા નદી ઉપર કયા કયા બંધ આવેલા છે એનું સિગ્નિફિકન્સ મહત્વ શું છે એ બધું આપણે જોઈશું પહેલે તો તમે એક વસ્તુ સમજો કે નદી જે છે ભારતની અંદર નદીઓનું અલગ અલગ રીતે વર્ગીકરણ કરવામાં આવેલું છે એક તો ઉત્તર ભારતની નદી અને એક તો દક્ષિણ ભારતની નદી તો નદીના ઉદભવસ્થાન જે છે એ અમુક અમુક રીતે થઈ શકે પહેલાં તો નદીઓનું ઉદભવસ્થાન ઉત્તર ભારતની જેટલી નદી જે છે એમાંની મોટાભાગની નદી એ ગ્લેશિયરમાંથી ઉદ્દભવે છે ગ્લેશિયરનો મતલબ શું થાય ગ્લેશિયર એટલે કે બરફ બરફના જે પહાડ જામી ગયેલો હિમાલયની અંદર તમને ખ્યાલ છે કે બરફના પહાડ જામી ગયેલો તો એ બરફનો બરફ પીગળે એમાંથી ગ્લેશિયર બને અને એમાંથી જે બરફની જે હિમ નદી હોય એ ધીમે ધીમે તાપમાન વધતું જાય એમ એ બરફ જે છે એ પાણી બનતું જાય અને એમાંથી જે નદી બને તો આવી રીતે નદી બનતી હોય છે એટલે એનું ઉદ્ભવસ્થાન શું કહી શકાય એક રીતે એવો પ્રશ્ન પૂછાય કે ઉત્તર ભારતની નદીઓનું ઉદ્ભવસ્થાન તો ગ્લેશિયર બરફ બરફ પીગળી અને પછી બને તો એવું કહી શકાય જ્યારે અમુક બીજી કઈ રીતે નદી બની શકે તો અમુક રીતે બીજી કઈ રીતે નદી બની શકે તો પર્વત હોય તો પર્વત પર્વતના સ્થાનમાંથી પર્વતના જે વચ્ચે તિરાડ કેવું કંઈ રહેલું હોય તો આની અંદરથી પણ નદીનું ઉદ્ભવ સ્થાન થતું હોય છે તો ગુજરાતની અંદર જે છે એમાંની અમુક અમુક નદીઓ એવી છે કે જે પર્વતોમાંથી ઉદ્ભવ પામતી હોય છે જેમ કે નર્મદા તાપી મહી આ બધી એવી નદીઓ છે કે જે પર્વતમાળામાંથી ઉદ્ભવ પામે છે સૌરાષ્ટ્રની વાત કરીએ આપણે તો સૌરાષ્ટ્રની અંદર મોટાભાગની એવી નદી છે કે જે ગિરનારની પર્વત છે જૂનાગઢની અંદર ગિરનારની પર્વત મળાવો છે એ જે બહુ મોટો પર્વત છે તો ત્યાંથી ઘણી બધી નદીઓ ઉદ્ભવ પામતી હોય છે બરાબર મતલબ તો તમને બે વસ્તુ એક અંદાજ હોવો જોઈએ કે એક તો કાંતોક તો જે બરફના પહાડ હોય એમાંથી નદીનું ઉદ્ભવ સ્થાન થઈ શકે છે અથવા તો જે પહાડ હોય પહાડની અંદરથી નદીનું ઉદભવસ્થાન થઈ શકે છે બાકી નદી અંત ક્યાં પામે નદી અંત પામવાની છે કાંતોક તો બીજી કોઈ નદીની અંદર બીજી કોઈ નદીની અંદર સમય જાય અથવા તો દરિયાની અંદર એનો અંત થવાનો છે અથવા તો એવું બની શકે કે દરિયાની અંદર અંતનો પામતી હોય જો દરિયાની અંદર એ નદી અંતનો પામતી હોય તો એને કુંવારિકા નદી કહેવાય છે બરાબર તો આપણે હવે નર્મદા નદી વિશે જાણીએ તો હવે આપણે જાણીએ કે નર્મદા શું છે અને નર્મદાનો આખો મુદ્દો શું છે બરાબર જો નર્મદાનો મેપ તમે અહીંયા એક તો બાજુમાં જે અહીંયા ફોટામાં છે અહીંયા તમે જોઈ શકો છો કે સરદાર સરોવર ડેમ ને એ બધું એની ઉપર આવેલું છે ક્યાંથી ઉદભવે છે ને એ બધું જોઈએ બરાબર પહેલાં તો જો ગુજરાતની અંદર નર્મદા નદી આવેલી છે એની ઉપર સરદાર સરોવર ડેમ પણ બનાવવામાં આવેલું છે નર્મદા પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે બરાબર નર્મદા નામનો જિલ્લો પણ છે ગુજરાતની અંદર તો એ બધું અહીંયા આપેલું છે સરદાર સરોવર ને એના વિશે તમને ખબર હોય છે સરદાર સરોવર ડેમથી ઘણો બધો ફાયદો થયેલો છે એ જો અહીંયા આજે રેડ કલરનું માર્ક જ્યાં આપેલું છે રેડ કલરની લાલ કલરની લાઇન આપેલી છે ત્યાં ડેમ આવેલો છે અને એના કારણે ઘણી બધી જગ્યાએ ગુજરાતના ઘણા બધા જિલ્લાની અંદર સરદાર સરોવર નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે તો એ અહીંયા બતાવેલું છે હવે આપણે જાણીએ નર્મદા નદી વિશે થોડી માહિતી મેળવીએ બરાબર તો નર્મદા શું છે એક મિનિટ નર્મદા ઇઝ ધ લાર્જેસ્ટ વેસ્ટ ફ્લોઈંગ રિવર હવે જો પહેલાં તો તમારે એક વસ્તુ સમજવાની છે કે બે પ્રકારની નદી હોય છે ઇસ્ટ ફ્લોઈંગ રિવર અને વેસ્ટ ફ્લોઈંગ રિવર ઇસ્ટ ફ્લોઈંગનો મતલબ શું ઈસ્ટ ફ્લોઈંગનો મતલબ કે પૂર્વ તરફ વહેતી નથી અને વેસ્ટ ફ્લોઈંગનો મતલબ શું વેસ્ટ ફ્લોઈંગનો મતલબ પશ્ચિમ તરફ વહેતી નથી તમને પ્રશ્ન થાય કે નદીની દિશા કઈ રીતે નક્કી થાય તો નદીની દિશા કંઈક એવી રીતે નક્કી થાય કે જો કોઈ પણ નદીનો અંત કોઈ પણ નદીનો અંત અરબ સાગરની અંદર અથવા ખંભાતના અખાતની અંદર થતો હોય અરબ સાગરની અંદર અથવા ખંભાતના અખાતની અંદર થતો હોય તો એને કહેવાય વેસ્ટ ફ્લોઈંગ રિવર એટલે કે પશ્ચિમ તરફ નાશ પામતી અથવા પશ્ચિમ તરફ વહેતી નથી અને ઇસ્ટ ફ્લોઈંગનો મતલબ

અરબ સાગર કહેવામાં આવે છે બરાબર તો એ ત્યાં જે નદી અંત પામે છે એને કહેવાય વેસ્ટ ફ્લોઈંગ રિવર એક મિનિટ હવે આપણે આગળ આ નર્મદા વિશે થોડી વાત કરીએ તો નર્મદા જે છે પશ્ચિમ તરફ વહેતી નદી આપણે જોઈએ પશ્ચિમ તરફ વહેતી નદી તો એ કઈ છે એ નર્મદા છે સૌથી મોટી લાર્જેસ્ટ તમને થાય કે ગંગાને એ બધી છે તો ગંગા ગંગા પણ સૌથી મોટી નદી છે જેની લંબાઈ બે હજાર પાંચસો પચીસ કિલોમીટર છે પરંતુ એ તો ઇસ્ટ ફ્લોઈંગ છે કારણ કે એનો અંત ક્યાં થાય છે એનો અંત થાય છે બંગાળની ખાડીની અંદર એટલે એ અહીંયા આપણે વેસ્ટ ફ્લોઈંગની વાત કરીએ છીએ તો એ સૌથી મોટી નદી છે પછી વેસ્ટ વાઇડ છે એટલે કે પશ્ચિમ તરફ વહેતી નદી છે તમે એક શબ્દ યાદ રાખો સમાનતા શું શબ્દ યાદ રાખો સમાનતા આનેથી તમને ઘણો ફાયદો થશે શું સમાનતાનો મતલબ શું થાય તો કે સાબરમતી મહી નર્મદા અને તાપી સાબરમતી સાબરમતી મહી નર્મદા અને તાપી આ સમાનતા છે બરાબર અહીંયા એક મિનિટ લખી પણ નાખું સાબરમતી મહી નર્મદા અને તાપી તો આ જે ચારેય નદી જે છે આ ચારેય એવી નદી છે કે જે અરબ સાગરની અંદર અંત પામે છે કઈ અરબસાગરની અંદર અંત પામે છે અરબસાગરમાં એનો અંત થાય છે એટલે કે વેસ્ટ ફ્લોઈંગ રિવર છે શું છે વેસ્ટ ફ્લોઈંગ રિવર અથવા તો એવું યાદ રાખો કે આજે ચારેય નદી જે છે આ ડેલ્ટા પણ બનાવતી નથી શું નથી બનાવતી ડેલ્ટા પણ નથી બનાવતી અહીંયા ન આવે છે એટલે એવું યાદ રાખજો કે ડેલ્ટા બનાવતી નથી અને ચાર વેસ્ટ ફ્લોઈંગ રિવર પશ્ચિમ તરફ છતી નદી છે અરબસાગરમાં અંત પામે છે ડેલ્ટા બનાવતી નથી અને બીજું તમને આના વિશે એ માહિતી હોવી જોઈએ કે આ બધી જે છે એ ગુજરાતની અંદર ગુજરાતની અંદરથી વહે છે બરાબર હવે તમને બીજું એક એ ખબર હોવી જોઈએ કે ઇસ્ટ ફ્લોઈંગ રિવર્સ એટલે કે જે પૂર્વમાં નાશ પામતી બંગાળની ખાડીમાં જે નદી જતી હશે બંગાળની ખાડીમાં જે નદી નાશ પામતી હશે એ હંમેશા ડેલ્ટા બનાવતી હશે એ શું કરતી હશે ડેલ્ટા બનાવતી હશે પરંતુ વેસ્ટ ફ્લોઈંગ રિવર ડેલ્ટા બનાવતી નથી તો વિધાનવાળા વાક્યમાં આવું કહી દે કે પશ્ચિમ તરફ પશ્ચિમ તરફ વહેવાવાળી નદી જે છે એ ડેલ્ટા બનાવતી નથી તો બરાબર સાચી વાત છે એ ડેલ્ટા બનાવતી નથી બરાબર એ ડેલ્ટા બનાવતી નથી પરંતુ પૂર્વ તરફ વહેવાળી ઈસ્ટન રિવર જે છે એ ડેલ્ટા બનાવી છે તો આ પણ તમને થોડો ઘણો અંદાજ હોવો જોઈએ બાકી હવે આગળ વાત કરીએ કે લાર્જેસ્ટ વેસ્ટ ફ્લોઈંગ રિવર વાડ પછી રિફ્ટ વેલી આ રિફ્ટ વેલીની પણ રચના કરે છે રિફ્ટ વેલીનો મતલબ શું થાય રિફ્ટ વેલીનો મતલબ કે બે મોટા મોટા પહાડ હોય બે મોટા મોટા પહાડ હોય અને એની વચ્ચેથી જો નદી નીકળતી હોય બે મોટા મોટા પહાડ હોય એની વચ્ચેથી જો કોઈ નદી નીકળતી હોય તો એને કહેવાય રિફ્ટ વેલીની રચના કરે છે તો કયા બે મોટા મોટા પહાડની વચ્ચેથી આ નીકળે છે તો કે વિંધ્યાચલની પર્વતમાળા અને સાતપુડાની સ પર્વતમાળા વિંધ્યાંચલની અને સાતપુડાની પર્વતમાળા એક મિનિટ હવે તમને પર્વતમાળા વિશે આપણે થોડું જોઈ લઈએ બરાબર કે પર્વતમાળા ટોટલ કેટલી છે તમને બે ત્રણ પ્રકારની પર્વતમાળા ખબર હોવી જોઈએ એક તો અરવલ્લી બરાબર પછી વિંધ્યાંચલ પછી સાતપુરા અને સહ્યાદ્રી સહ્યાદ્રીને વેસ્ટર્ન ઘાટ પણ કહેવામાં આવે છે તો ગુજરાતની અંદર જોઈએ તો આટલા પ્રકારની પર્વતમાળા જોવા મળે છે અને એક રીતે જોઈએ તો ભારતની પણ જો મોટા મોટી પર્વ મોટી મોટી પર્વતમાળા જોઈએ તો એ એક આટલી છે બરાબર આમાં હિમાલયની પર્વમાળાને એ બધી અલગ અલગ વસ્તુ છે અત્યારે આપણે ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ બરાબર હિમાલયની પર્વતમાળા છે ઈસ્ટર્ન ઘાટ છે બરાબર ઘણી બધી પર્વતમાળા છે અત્યારે આપણે આની વાત કરીએ અરવલ્લી વિધ્યાંચલ સાતપુડા અને સહ્યાદ્રી આને તમે એવી રીતે યાદ રાખી શકો છો આવા સાસુ આવા સાસુ બરાબર તો આવી રીતે યાદ રાખવાની શા માટે જરૂર છે કારણ કે આને મેં ઉત્તરથી દક્ષિણ તરફ ગોઠવેલી છે ઉત્તર એટલે કે નોર્થથી સાઉથ તરફ ઉત્તરથી દક્ષિણ તરફ તો અરવલ્લી જે છે એ બનાસકાંઠાની એ બાજુ આવશે બરાબર પછી વિંધ્યાચલ જે છે એ એની નીચે આવશે સાતપુડા જે છે એની નીચે આવશે અને સહ્યાદ્રી જે છે એ તો તમને ખ્યાલ છે દક્ષિણ ગુજરાતમાં પછી મહારાષ્ટ્રમાં પછી ગોવામાં પછી કર્ણાટકમાં એ બધી જગ્યાએ ફેલાયેલી છે તો આવા સાસુ યાદ રાખો એટલે કે અરવલ્લી વિંધ્યાચલ સાતપુડા અને સહ્યાદ્રી તો આવી રીતે કંઈક પર્વતમાળાઓ ગુજરાતની અંદરથી નીકળે છે બરાબર આવી પર્વતમાળાઓ અને આ નોર્થથી સાઉથ ઉત્તરથી દક્ષિણની તરફ ગોઠવેલી છે તો અમે આમાં નર્મદા ક્યાં વહે છે એ જોઈએ બરાબર ચાર મુખ્ય પર્વતમાળા છે જે ગુજરાતની અંદર તો જો શું આપેલું છે કે વેસ્ટવાડ વિંધ્યા રેન્જ એન્ડ વિંધ્યા રેન્જ ઓન ધ નોર્થ એન્ડ ધ સાતપુરા રેન્જ ઓન ધ સાઉથ એટલે કે વિંધ્યા અને સાતપુરાની વચ્ચે આ બંનેની વચ્ચે આ બંનેની વચ્ચે શું નીકળે છે આ બંનેની વચ્ચેથી નર્મદા નદી નીકળે છે અને મેં તમને કીધું કે જ્યારે બે મોટી પર્વતવાળાની વચ્ચેથી નદી નીકળતી હોય તો એ રિફ્ટ વેલીની રચના કરે છે તો આ બંનેની વચ્ચેથી નર્મદા નીકળે છે એટલે એ રિફ્ટ વેલીની રચના કરે છે હવે તમે આટલું યાદ રાખી લો કે નર્મદા અહીંથી નીકળે છે હવે બીજું પણ હું તમને કહી દઉં કે અહીંથી જે છે અહીંથી તાપી નદી નીકળે છે એના વિશે આપણે વાત નથી કરવાની પરંતુ તમે આટલો એક આ આકૃતિને મગજમાં ફિટ કરી લો કે આવી કંઈક આકૃતિ બને છે પહેલાં તો શું કે અરવલ્લી વિધ્યાચલ સાતપુડા અને સહ્યાદ્રી બરાબર નોર્થથી સાઉથ આવા સાસુ અને પછી તમારે શું કરવાનું કે વિધ્યાચલની સાતપુડાની વચ્ચે નર્મદા નદી દોર નાખવાની અને સાતપુડા અને સહ્યાદ્રીની વચ્ચે તાપી નદી દોર નાખવાની આની ઉપરથી ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થઈ જશે કેમ પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જાય કે નર્મદાની ઉત્તર તરફ કઈ નદી છે તો નર્મદાની ઉત્તર એક મીટર નર્મદાની ઉત્તર તરફ કઈ પર્વતમાળા છે તો નર્મદાની ઉત્તર તરફ જે છે એ વિંધ્યાચલની પર્વતમાળા છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રશ્ન પૂછે છે નર્મદાની દક્ષિણ તરફ કઈ પર્વતમાળા છે તો એ સાતપુડા છે અહીંયા આપણને જોઈને ખબર પડી જાય છે પ્રશ્ન પૂછે છે વિધ્યાચલ અને સાતપુડાની વચ્ચે કઈ નદી વહે છે તો નર્મદા બરાબર પછી એવો પ્રશ્ન પૂછાય કે નર્મદા અને તાપીની વચ્ચે કંઈ પર્વત મળે છે તો નર્મદા અને તાપીની વચ્ચે સાતપુડા પર્વત મળે છે પ્રશ્ન પૂછે છે કે તાપીની ઉત્તરમાં કંઈ તો કે સાતપુડા તાપીની દક્ષિણમાં કંઈ તો સહ્યાદી બરાબર તો અહીંયા બધી વસ્તુ ડિટેલમાં આપેલી છે એની માટે તમારે આટલી વસ્તુ ખાલી યાદ રાખવી પડશે તો નર્મદાની ઉત્તર તરફ કંઈ પર્વત મળે છે વિધ્યાંચલ નર્મદાની દક્ષિણ તરફ કઈ પર્વત મળે છે તો સાતપુડા તો આ તમને થોડો ઘણો અંદાજ હોવો જોઈએ બરાબર આગળ નર્મદા વિશે થોડી માહિતી મેળવીએ હવે આપણે જોઈએ કે નર્મદા નદીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે એનું ઓરિજિન એનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે તો અહીંયા બાજુમાંથી આપેલું છે તમે જોઈ શકો છો કે એનું ઉદ્દભવ સ્થાન જે છે એ મૈકલ મૈકલ રેન્જની અંદરથી થાય છે મૈકલ નામની એક રેન્જ છે એક પર્વતમાળા છે રેન્જનો મતલબ શું થાય પર્વતમાળા અને એ કોનો ભાગ છે ની અંદર અમરકંટક અમરકંટકની નજીક ની બાજુમાં અમરકંટક નામની એક જગ્યા આવેલી છે અમરકંટક નામની જગ્યાએ મૈકલ રેન્જ આવેલી છે મૈકલ નામની પર્વતમાળા આવેલી છે મૈકલ નામની પર્વતમાળા જે છે ત્યાંથી નર્મદા નદીનું ઉદ્ભવ સ્થાન થાય છે એલિવિએશન ઓફ અબાઉટ વન ઝીરો ફાઇવ સેવન મીટર એટલે કે એલિવિએશન એટલે ઊંચાઈ એટલે ઊંચાઈ ઉપર આવેલી છે એક હજાર સત્તાવન મીટરની ઊંચાઈ આજે મૈકલ કન્યા હતું અને એના કારણે ઘણી બધી વાર નર્મદાને મૈકલ કન્યા પણ કહેવામાં આવે છે તો ત્યાંથી એનું મૈકલ રેન્જમાંથી એનું ઉદ્ભવ સ્થાન થાય છે એટલે કે મધ્યપ્રદેશમાં એનું ઉદ્ભવ સ્થાન થાય છે નર્મદા બેસિનની વાત કરીએ જો નદી જે છે નદી અને નદીનું બેસિન બંને અલગ અલગ વસ્તુ છે બેસિનનો મતલબ શું નદીનું નદી ક્ષેત્ર નદીની ઘણી બધી સહાયક નદી પણ હોય તો એ બધી ભેગી થઈ અને નદીનો જે રસ્તો જે છે જ્યાંથી ઉદ્ભવ સ્થાન થાય ત્યાંથી જ્યાં અંત પામે એ આખો આખો રસ્તો એમાં એને બીજી ઘણી બધી નદી મળતી હોય એ આખી આખો વિસ્તાર એને બેસીન કહેવામાં આવે છે તો એનું બેસીનની વાત કરીએ તો એ ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ આટલી જગ્યામાં છે નર્મદા નદીનું બેસીન કઈ કઈ જગ્યાએ છે મધ્યપ્રદેશથી શરૂ થાય છે ગુજરાતમાં મહારાષ્ટ્રમાં છત્તીસગઢમાં અને એક લાખ સ્ક્વેર કિલોમીટરના એરિયાની અંદર આ વહેવાનું કાર્ય કરે છે કોણ નર્મદા નદી આગળ વાત કરીએ તો ઇટ ઇઝ બાઉન્ડેડ બાય ધ વિધ્યાસ ઓન ધ નોર્થ આપણે હમણાં જ્યાં વાત કરેલી કે નોર્થમાં ઉત્તર તરફ વિંધ્યા છે અને મૈકલ રેન્જને એ બધું મૈકલ રેન્જ જે છે એ પૂર્વ તરફ છે સાતપુડા જે છે એ સાઉથ તરફ છે અને વેસ્ટ વેસ્ટ પશ્ચિમ તરફ અરબ સાગર છે જો આ એક અતિ મહત્ત્વની વસ્તુ છે આપણે થોડી સમજવાની કોશિશ કરીએ આ નર્મદા છે નર્મદા છે બરાબર તો હવે ઉપર જે હોય એને નોર્થ કહેવાય નીચે હોય એને સાઉથ કહેવાય આ બાજુ હોય એને વેસ્ટ કહેવાય અને આ બાજુ હોય એને ઈસ્ટ કહેવાય તો આ તમને ખબર હોઈ જોઈએ તો આની નોર્થમાં શું છે એ તમને ખબર હોય જોઈએ જો ઈસ્ટમાં પહેલાં તો મૈકલ રેન્જ છે ઈસ્ટમાં શું છે મૈકલ રેન્જ બરાબર નોર્થમાં શું છે તો એ તમને ખબર હોવી જોઈએ નોર્થમાં શું નોર્થમાં શું છે સાઉથમાં પહેલાં તો સાતપુડા બરાબર સાઉથમાં શું છે સાતપુડા સાતપુડાની પર્વતમાળા નોર્થમાં શું છે એ પણ તમને ખબર હોવી જોઈએ બરાબર જો વેસ્ટમાં શું છે તો વેસ્ટમાં તો અંત પામે છે ગુજરાતની અંદર તો વેસ્ટની અંદર શું છે તો કે અરબસાગર છે અરબ સાગર અને નોર્થમાં શું છે એ તમને ખબર હોવી જોઈએ તો સાતપુરા ઓન ધ સાઉથ અરેબિ સી ઓન ધ વેસ્ટ મેકલ રેન્જ ઓન ધ ઇસ્ટ અને વિદ્યાસ ઓન ધ નોર્થ નોર્થ બાજુ શું છે વિંધ્યાજલ્દી પર્વતમાળા વિંધ્યાચલની પરતમાં તો હવે જો ઘણી બધી રીતના પ્રશ્ન પૂછી શકે કેવા કેવા પ્રશ્ન પૂછી શકે બધા જોઈએ નોર્થ આ નર્મદા નદી છે આ શું છે નર્મદા નદી એની આ બાજુ એટલે કે પૂર્વ બાજુ મૈકલ મૈકલની પર્વતમાળા છે પશ્ચિમ બાજુ શું છે પશ્ચિમ બાજુ અરબ સાગર છે અરબ સાગરમાં જેનો અંત થાય છે એની દક્ષિણ બાજુ સાઉથમાં શું છે સાતપુડાની પર્વતમાળા અને ઉત્તર તરફ શું છે તો કે વિંધ્યાંચલની પર્વતમાળા આ રીતના ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન તમને પૂછી શકે આની પહેલાં આપણે ફિગર જોઈ આકૃતિ જોઈ એ ફિગર અને આ ફિગર આ બંને તમે યાદ રાખી શકો છો તો તમને ઘણા બધા પ્રશ્નનો જવાબ મળી જશે આગળ વાત કરીએ ટોટલ લેન્થ જોઈએ સોર્સ અમરકંટકથી તે ગલ્ફ ઓફ ખંભાત ખંભાતના આખાત સુધી એની કુલ લંબાઈ જે છે એ તેરસો દસ કિલોમીટરની આજુબાજુમાં છે તેરસો દસ કિલોમીટરની હવે જો અહીંયા પણ મેં આ એક ગ્રાફિક દ્વારા બતાવવાની કોશિશ કરેલી છે કે નર્મદા નદી ઉપર શું છે ઉત્તર તરફ તો કે વિંધ્યાંચલની પર્વતમાળા નીચે સાઉથમાં શું છે સાતપુડાની પર્વતમાળા ઈસ્ટ એટલે કે પૂર્વ તરફ મૈકલ મૈકલની પર્વતમાળા છે અને વેસ્ટ એટલે કે પશ્ચિમ તરફ અરેબિયન સી અથવા તો ગલ્ફ ઓફ ખંભાત ગલ્ફ ઓફ ખંભાત ખંભાતનો અખાત એ અરબ સાગરનો જ એક ભાગ છે અરબ સાગર એટલે જ અરેબિયન સી બરાબર આગળ થોડી વાત કરીએ તો જબલપુર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અર્બન સેન્ટર ઇન ધ બેસન ઇન ધ બેસિન મેં તમને કીધું કે નદીનું નદી ક્ષેત્ર એટલે શું એટલે કે નદી જ્યાંથી ઉદ્ભવ આવે છે ત્યાંથી જ્યાં અંત પામે એની વચ્ચે એને જેટલી નદી મળી હોય અથવા તો એ જે રસ્તો રહ્યો એ બેસિન તો એ બેસિનમાં કોઈ અતિ મહત્ત્વનું શહેર હોય તો એ કહ્યું છે જબલપુર જબલપુર મધ્યપ્રદેશની અંદર આવેલું છે રિવરનો સ્લોપ જે છે એ ડાઉન થાય છે ડાઉન નિયર જબલપુર જબલપુરની બાજુમાં નર્મદા નદીનો સ્લોપ એટલે કે એનો ઢાળ થોડો ઓછો થાય છે છો થોડો ઓછો થાય છે વેર ઇટ કાસકેટ્સ અ સ્મોલ વોટરફોલ ત્યાં એનો ઢાળ થોડો ઓછો થાય છે એના કારણે ત્યાં એક વોટરફોલ ઝળ ધોધ ઝળ પ્રપાતની રચના થાય છે ઈ સ્પેશિયલી વન ઇન અ સિરીઝ અને પંદર મીટર ઇનટુ અ ગોર્જ ઇનટુ અને એ જે ઝળ પ્રપાત ધધની ધોધની વોટરફોલની રચના થાય છે એનું નામ શું છે એનું નામ છે ધુમાધારનો વોટરફોલ શું કહેવામાં આવે છે એને કહેવાય ધુમાધાર ધુમાધારનો મતલબ શું થાય તો ધુમાધારનો મતલબ થાય ક્લાઉડ ઓફ મિસ્ટ એટલે કે વાદળો વાદળ પ્રકારનો ધુમાડો એટલે કે ધુમાડો અથવા વાદળ વાદળ ક્લાઉડ ઓફ મિસ્ટ એ પ્રકારનો વોટરફોલ જળતો જ જોવા મળે છે પ્રશ્ન પૂછાય છે ક્યાં જોવા મળે છે તો કે મધ્યપ્રદેશના જબલપુરની અંદર કઈ નદી ઉપર તો કે નર્મદા નદી ઉપર બરાબર કારણ કે અહીંયા એનો ઢાળ થોડો ઓછો થાય છે પહેલાં ઊંચો ઠાળ હોય છે પછી નીચે આવે છે એના કારણે બરાબર તો ધુંધારનો વોટરફોલ એક એની ઉપર આવેલો છે ધુઆધધારના વોટરફોલનું ખૂબ જ સુંદર દ્રશ્ય તમે અહીં જોઈ શકો છો મનમોહક દ્રશ્ય છે બરાબર આ વોટરફોલ છે પછી વાત કરીએ જો ગોર્જ અહીંયા આપણે જોયું કે સિન્સ ધ ગોર્જ ગોર્જનો મતલબ જ ખાડો કારણ કે અહીંયા ઊંચાઈવાળા ઝાડુ પરથી નીચે આવે છે બરાબર ઊંચાઈવાળા ઝાડુ પરથી નીચે આવે છે અને નીચે ખાડો હોય છે એટલે આ પ્રકારની વસ્તુનું નિર્માણ થાય છે આ ધોધનું નિર્માણ થાય છે આ જે ખાડો આ જે ગોર્જ જે છે એ માર્બલ એટલે કે માર્બલના પથ્થરનો બનેલો હોય છે અને પોપ્યુલરલી નોન એઝ માર્બલ ડોક એને માર્બલના પથ્થરો કહેવામાં આવે છે ઇટ મેક્સ ટુ વોટરફોલ અહીંયા બે વોટરફોલ બે જળ પ્રપાતા જળ ધોધ જોવા મળે છે બાર મીટર એક તો માંધા અને એક તો દારડી માંધા અને દારડી માંધા અને દારડી એ બંને ધોધ પણ ત્યાં નર્મદા નદી ઉપર આવેલા છે મહેશ્વર નિયર મહેશ્વર ધ રિવર અગેન ડિસ્કેન્ડ ફ્રોમ અનધર સ્મોલ ફોલ ઇન્ટુ એટ મીટર નોન એઝ ધ સહસ્ત્રધારા વોટર વોટરફોલ સહસ્ત્રધારા ફોલ જે છે એ પણ ત્યાં જ આવેલો છે નર્મદા નદી ઉપર તો અલગ અલગ ધોધ આવેલા છે એક તો ધુઆધારનો વોટરફોલ પછી સહસ્ત્રધારાનો વોટરફોલ પછી આ માંધારનો વોટરફોલ અને દારદીનો વોટરફોલ તો આ તમને ખબર હોવી જોઈએ બાકી હવે આગળ વાત કરીએ તો સેવરલ આઈલેન્ડ્સ અમુક પ્રકારના આઈલેન્ડ પણ નર્મદા નદી ઉપર આવેલા છે અથવા નર્મદા નદીની આજુબાજુમાં આવેલા છે આઈલેન્ડનો મતલબ શું આઈલેન્ડનો મતલબ દ્વીપ દ્વીપનો મતલબ શું દ્વીપનો મતલબ એવી જગ્યા એવું લોકેશન એવી જગ્યા કે જેની ચારેય બાજુ પાણી હોય ચારેય બાજુ પાણીથી ઘેરાયેલી હોય એને આઈલેન્ડે દ્વીપ કહેવાય તો નર્મદા નદી ઉપર કયા કયા દ્વીપ આવેલા છે તો આલિયા એ સૌથી મોટો દ્વીપ છે એટલે કે આલિયા એક દ્વીપ છે આલિયા બેટ જે છે નર્મદા જિલ્લામાં આવેલો છે ગુજરાતમાં આવેલો છે તો નર્મદા નદીનો એક બેટ કયો છે આલિયા બેટ એટલે કે ચારે બાજુ નદી હોય વચ્ચે એક જગ્યા હોય વચ્ચે જમીન હોય તો એને કહેવાય આલિયા બેટ નર્મદાનો સૌથી મોટો બેટ છે નેવિગેબલ એ નેવિગેબલ છે એટલે કે આ હોડી લાઈન પર જઈ શકે છે આજે બી આજે દ્વીપ જે છે આજે દ્વીપ એટલે કે આઈલેન્ડ ક્યાં નદી સોરી નેવિગેબલ હોળી લાઈન પણ જઈ શકે છે એકસો બાર કિલોમીટર ફ્રોમ ઇટ્સ માઉથ એનું જે મોઢું માઉથનો મતલબ શું જ્યાં નદી અંત પામતી હોય જ્યાં નદી અંત પામતી હોય એને એનું માઉથ કહેવાય એ આથી એકસો બાર કિલોમીટર દૂર આવેલું છે આલિયાબેટની ખબર હોય છે સેવેરલ આઇલેન્ડ છે અને નર્મદા નદી જે છે એ એશ્યુરી બનાવે છે એશ્યુરી એટલે શું તો પહેલાં એ સમજીએ મેં તમને કીધેલું હતું કે જે પૂર્વ તરફ બંગાળની ખાડીની અંદર જે નદીનો અંત પામે છે એ ડેલ્ટા બનાવે છે જ્યારે પશ્ચિમ તરફ જે અંત પામે છે એ એશ્ચ્યુરી બનાવે છે એ શું બને છે એશ્યુરી એસ્ચ્યુરી એટલે કે જ્યાં નદી જ્યારે નદીનો અંત થવાનો હોય એટલે કે સમુદ્રની અંદર મળવા મળે હોય તો ત્યારે એના પાણીનો ફોર્સ ને એ બધું થોડું થોડું વધી જાય છે અને નદી જે બધો ને એ બધું ભેગું કરીને લાવેલી હોય તો એ બધું ત્યાં ઠાલવી દે છે નદીમાં નદી સમુદ્રની અંદર મળતા પહેલાં પોતાની સાથે જે કાપને કચરોને એ બધું લવે લઈને આવેલી હોય એ અહીંયા ઠાલી દે છે એટલે એ જે જમીન જે છે એ થોડી વધારે ફળદ્રુપ હોય છે કારણ કે અહીંયા બધું કાંપને એ બધું ભેગું થયેલું હોય છે નદીની ખૂબ લાંબી સફર હોય એ આખી આખા સફર દરમિયાન જે જે વસ્તુ લઈને એકઠી કરેલી હોય એ બધી અંતે અહીંયા ભેગી કરી દે છે એટલે બરાબર તો એ શું બનાવે છે એસ્યુરી બનાવે છે ટ્રિબ્યુટરી નર્મદાની ટ્રિબ્યુટરી સહાયક નદીઓ જોઈએ કે નર્મદાની સહાયક નદી કહી ગઈ છે તો સિન્સ ધ રિવર ફ્લોઝ થ્રુ અ નેરો વેલી આ એકદમ સાંકડી વેલી સાંકડી ગલીમાંથી વહે છે અથવા તો સાંકડી વેલીમાંથી વહે વહે છે એટલે એટલી બધી જાજી એની સહાયક ટ્રિબ્યુટરીઝ નથી હોતી નથી કન્ફાઈન્ડ વેડ પ્રેસિપી પ્રેસિપિટીયસ હાઈ ઓસ્ટીપ હિલ્સ પર્વતોની એ બધાની અંદરથી વહે છે ડઝ નોટ એવ મેની મેં કીધું કે ઘણી વધારે ટ્રિબ્યુટરીસ એની છે નહીં એબ્સન્સ ઓફ ટ્રિબ્યુટરીઝ ઇઝ ઇસ્પેશલી નોટેડ ઓન ધ રાઈટ બેન્ક ઓફ ધ રિવર વેર ધ હિરન ઇઝ ધ ઓનલી એક્સેપ્શન રાઇટ બેન્ક જમણી તરફથી એને કંઈ નદી મળે છે તો કે હિરણ નામની એકમાત્ર નદી મળે છે બીજી કોઈ મળતી નથી પ્રશ્ન પૂછીએ છે હિરણ શું છે તો નર્મદાની ટ્રિબ્યુટરી સહાયક નથી કઈ બાજુથી જમણી બાજુથી આવવા વાળી હિરણ નદી એની સહાયક નદી છે આગળ વાત કરીએ બીજી જમણી તરફથી આવતી રાઇટ બેન ટ્રિબ્યુટરી કઈ છે તો કે ઓરસંગ બારના અને કોલાર ઓરસંગ બારના અને કોલાર બરાબર જે હિરણ જે છે એ પછી ઓરસંગ પછી બારના અને કોલાર આ બધી શું છે તો એની ટ્રિબ્યુટરી છે એના વિશે ખબર હોવી જોઈએ આગળ વાત કરીએ લેફ્ટ બેંક ટ્રિબ્યુટરીની વાત કરીએ લેફ્ટ બેંક એટલે કે ડાબા હાથ તરફથી આવતી ટ્રીબ્યુટરી કહી ગઈ છે તો કે એ જે છે નોર્ધન સ્લોપ સાત સાપુતારા રે સાતપુરા રેન્જની અંદર આવેલા છે અને નર્મદાને અલગ અલગ જગ્યાએ એને જોઈન કરવાનું કાર્ય કરે છે પાવર પ્રોજેક્ટ પણ અહીંયા આવેલા છે લેફ્ટ લેફ્ટ ડાબી તરફની ટ્રિબ્યુટરી જે છે ત્યાં પાવર જળ વિદ્યુત મથકો પણ આવેલા છે જેમ કે ઇન્દિરા સાગર સરદાર સરોવર ઓમકારેશ્વર બારગી અને મહા મહેશ્વર બરાબર આ બધા મેજર હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે મતલબ કે વીજળી ઉત્પન્ન કરવા માટેના જે છે એ બરાબર ધુઆધારનો ફોટો તમે અહીંયા પણ જોઈ શકો છો ધૂઆધારનો ફોટો બરાબર એકદમ અદ્ભુત લેવલનો દેખાય છે અને સુંદર મનમોહક દ્રશ્ય દેખાય છે અહીંયા ધાર અને એ બધી વસ્તુ તમે જોઈ શકો છો બરાબર ધૂઆધાર ફો ફોલ જે છે હવે તમે ઘણા બધા એ ન્યૂઝમાં અથવા કોઈ બુકમાં વાંચેલું હશે કે ધૂઆધાર વોટરફોલ અથવા તો તમે ભેડા ઘાટ નામ સાંભળેલું હશે તો ભેડાઘાટ જે છે એ ધૂઆધારનું જ બીજું નામ છે ધુંધાર નામનો જે વોટર ધુઆધાર વોટરફોલ છે એનું જ બીજું નામ શું છે ભેડાઘાટ બરાબર તો એ જબલપુરમાં આવેલું છે અને અહીંયા એ બધું માર્બલ જોવા મળે છે અહીંયા શરદ પૂર્ણિમાના દિવસે શરદ પૂર્ણિમાના દિવસે આજે શરદ પૂનમની રાત રાતે ચંદ્ર ફૂલ ખીલેલો હોય બરાબર કારણ કે પૂનમની રાત હોય તો એનો પ્રકાશ જ્યારે એ નદી ઉપર પડે છે તો એક અદ્ભુત મનોહર દ્રશ્ય સર્જાય છે અને બેસ્ટ ટાઈમ એ ધૂઆધારનો જે ફોલ જે છે ધૂઆધારનો વોટરફોલ છડતો હોત એને વિઝિટ એની મુલાકાત લેવાનો બેસ્ટ સમય જે છે આ શરદ પૂનમની રાતે છે એવું લોકો માને છે અને અહીંયા ઘણા બધા ટુરિસ્ટ લોકોને એ બધું પણ આવે છે તો આ ખબર હોય છે તો નર્મદા નદીનો ઉદ્યોગ ક્યાંથી થાય છે એની ઉપર કઈ કઈ વસ્તુ આવેલી છે એ બધું આપણે ડિટેલમાં જાણી લીધું છે